હવે તમે ધોરણ બીજું પૂર્ણ કરી ગયા છો અને હવે ત્રીજા ધોરણમાં પ્રવેશ મેળવી ચૂક્યા છો. તો નાનું એવું વેકેશન કયું બાળકો? તો આપણે ગણિત વિષયમાં પાયાનું જ્ઞાન એટલે કે ઘડિયાળ, તો એમાં આપણે બેઝિક કોર્સમાં આપણે ઘડિયાળ શીખીશું. બાળકો તમે બીજા ધોરણમાં 1-10 ના ઘડિયાળ તો કમ્પલસરી ભણી ગયા છો, પરંતુ આપણે છતાં પાયાનું જ્ઞાન છે ગણિત વિષયમાં ઘડિયાળ એ પાયાનું જ્ઞાન છે, માટે વારંવાર રિવિઝન કરવું જરૂરી છે. તો ચાલો બાળકો આજે આપણે 1-4 ના ઘડિયાળ ભણીશું. અને તમને એ તો ખ્યાલ છે ને બાળકો કે આપણે ત્રીજા ધોરણમાં બધા જ બાળકો તમે મોટા થઈ ગયા છો, હવે ત્રીજા ધોરણમાં આવી ગયા છો. કોઈ પૂછે કે કેટલા મોકળો છો? તો કે ત્રીજું, હવે બીજું પૂર્ણ થઈ ગયું છે. તો ચાલો બાળકો તમારી જે આગળના વર્ષની અથવા તો કોઈ રોકબુક હોય તેમાં તમારે મારી સાથે ઘડિયાળ લખવાના છે અને ઘડિયાળના ગાન પણ કરવાનું છે. ઘડિયાળ એટલે કે તમારે બોલતું જવાનું. આપણે પાળા લખીશું અને પાળા સાથે બોલતા જશું. અને જેવી રીતે આ પહેલો ઘડિયો મેં લખ્યો છે એ તો બધા જ બાળકોની આપણે જ છે, એટલા માટે મેં લખી રાખ્યો છે. બંને બાજુ લાઈન ને બંને બાજુ ટચ કરવાના છે અંકોને, પછી વચ્ચેની એક લીટી તમારે છોડવાની અને એના પછીથી બીજી લાઈન ચાલુ કરવાની. એ રીતે ઘડિયાળ મારી સાથે લખતા જવાના અને બોલતા પણ જવાના. એક વખત મારી સાથે લખાઈ જાય પછી હોમવર્કમાં તમારે તમારી જાતે બીજી વાર ઘડિયાળ લખવાના રહેશે. તો ચાલો બાળકો આજે આપણે 1-4 ના ઘડિયાળનો અભ્યાસ કરીશું. ચાલો મારી સાથે લખજો બધા જ બાળકો. 2-1-2 બગડે એકડે
बगड़े सातड़े सतिया Yeah.